મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે કે છેલ્લા ગુજરાત વિધાનસભાની જેમ જેમ ચૂંટણી છે તે હવે નજીક આવી રહી છે ત્યારે ખાસ જે નેતાઓ છે રાજકીય નેતાઓ છે એના ગુજરાતમાં જે આંટાફેરા વધી રહ્યા છે ત્યારે અમિત શાહ ફરી એકવાર જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ખાસ મહત્ત્વની બાબતો એ છે કે અમિત શાહનો જે આ સુરતમાં કાર્યક્રમ છે મહત્વની બાબતો એ છે કે ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે અમિત શાહ હિન્દી દિવસ સમારોહમાં હાજરી આપવાના છે અને

બાયો પ્રોજેક્ટના કરશે અમિત 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 શાહ શાહ કેન્દ્રીય ગૃહમંત્રી શાહનો સુરતમાં કાર્યક્રમ છે હિન્દી દિવસ સમારોહમાં હાજર રહેવાના છે દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં જોડાશે બાયો ઇથોનોલ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરી અમિત શાહ કરશે વિધાનસભાની ચૂંટણી જયારે હવે નજીકના દિવસોમાં આવવાની છે ત્યારે હવે અમિત શાહ ગુજરાતના પ્રવાસે એમાં ખાસ કરીને સુરતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાયો ઇથોનોલ પ્રોજેક્ટનું પણ અમિત શાહ ખાતમુહૂર્ત કરશે અમિત શાહ સુરતના પ્રવાસે છે ખાસ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દી ભાષા જે દિવસ છે એમાં તેઓ જોડાવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરતમાં એક કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દી દિવસ સમારોહમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે ખાસ વાત તો એ છે કે દ્વિતીય અખિલ ભારતીય રાજભાષાનું જે સંમેલન યોજાવાનું છે એમાં પણ અમિત શાહની હાજરી હશે બાયો ઇથોનોલ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પણ કરશે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરતમાં કાર્યક્રમ અમિત શાહ હિન્દી દિવસ સમારોહમાં હાજરી આપવાના છે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ હવે નજીકના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાસ અલગ અલગ જે નેતાઓ છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમિત શાહ છે તે હવે ગુજરાતના પ્રવાસે છે સુરત ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી સુરતના દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન છે એમાં પણ તેઓ જોડાવાના છે બાયો ઇથોનોલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અમિત શાહ કરશે संसद, नहीं साथे वादे क्या कहेंगे, भाई बिहार में जिस तरीके से परिस्थितियां अराजक बनी हुई है ये अपने में दर्शाता है कि अपराधियों का मनोबल बहुत ज्यादा बढ़ गया है और ऐसे में या तो उनको संरक्षण प्राप्त है स्थानीय प्रशासन या मुख्यमंत्री नीतीश कुमार जी का कारण जो भी हो पर मुझे लगता है कि नैतिकता आधार होता है और नैतिक आधार पर मुख्यमंत्री नीतीश कुमार जी को तत्काल प्रभाव से इस्तीफा देना चाहिए क्योंकि देश में हाल फिलहाल के वर्षों में ऐसी शर्नाक घटना का विवरण हम लोगों ने नहीं सुना, तुम्हें नहीं सुना। तुम्हें क्या लगता है किसका सपोर्ट होना चाहिए किसका सपोर्ट है क्या कहेंगे यकीन सरकार का स्थानीय प्रशासन का संभवतः मुख्यमंत्री जी का खुद भाई क्यों किसी अपराधी की गिरफ्तारी नहीं होती इसीलिए नहीं होती क्योंकि अपराधियों को संरक्षण वही लोग देते हैं जिन लोगों के ऊपर उनको पकड़ने की जिम्मेदारी राष्ट्रपति शासन से लिए क्या कहेंगे बिल्कुल लगना चाहिए जो अराजक माहौल बिहार में बन गया है ऐसे में बिहार में मुझे लगता है जल्द राष्ट्रपति शासन लागू होगा मंत्री आपस में विवादित बयान देते है कानून मंत्री फरार चल रहे हैं कृषि मंत्री अपने आप को चोरों का सरदार बोलते

कि आज हमारी राजभाषा समिति की ये राजभाषा महोत्सव सूरत में हो रहा है गुजरात की पावन धरती में हो रहा है और हम पूरे देश में अभी लगभग सौ ऐसे महोत्सव कर चुके हैं अब सूरत की हमारी यात्रा है और हमें पूरा विश्वास है कि हिंदी को पूरे देश, देश में फैलाने में દ્વિતીય અખિલ ભારતીય આ એક હિન્દી ભાષા દિવસની ખાસ ઉજવણી બાયોથોનોલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અમિત શાહ દ્વારા કરવામાં આવશે ખાસ જે સુરતનું જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમિત શાહની જે ઉપસ્થિતિ છે તે રહેવાની છે અને ખાસ અલગ અલગ જે નેતાઓ છે તે હવે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં જે પ્રમાણે અમિત શાહ અહીંયા આવશે અને સંબોધન પણ કરશે દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ જોડાવાના છે બાયો ઇથોનોલ પ્રોજેક્ટનું જે ખાતમુહૂર્ત છે તે પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે આ દ્રશ્યો છે ખાસ સુરતના મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પહોંચ્યા છે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં અહીંયા આવી ગયા છે અને અમિત શાહ હિન્દી દિવસ સમારોહમાં પણ હાજર હાજરી આપવાના છે ખાસ કરીને જે પ્રમાણે ચૂંટણીઓ હવે જ્યારે નજીક છે ત્યારે રાજકીય નેતાઓ અલગ અલગ જે કાર્યક્રમો નું આયોજન કરતા હોય છે ખાસ આજે દ્વિતીય અખિલ ભારતીય સંમેલનનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બાયો ઇથોનોલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અમિત શાહ કરવાના છે સમાચાર સુરતથી મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરતમાં આ કાર્યક્રમ છે મહત્વની તો એ છે કે અમિત શાહ હિન્દી દિવસ જે સમારોહ છે એમાં હાજરી આપવાના છે મોટા મોટા જે રાજકીય નેતાઓ છે જે નેતાઓ છે સંસદ સભ્યો છે ધારાસભ્યો છે અહીંયા અહીંયા ઉપસ્થિત છે કારણ કે આજે અખિલ ભારતીય દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા જે સંમેલન છે એ યોજાવા જઈ રહ્યું છે બાયો ઇથોનલ પ્રોજેક્ટ છે એનું પણ અમિત શાહ દ્વારા જે ખાતમુહૂર્ત છે તે પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરતમાં આ કાર્યક્રમ